विद्यार्थी मित्रों, आ वीडियो में आपने उत्पन्न संकर संख्या ने ध्रुवीय स्वरूप में कई रीते कहेवाय ते माटेना एक्जाम्पल ने चर्चा करी छे। क्या छे एमा पहले एक्जाम्पल लईए, संकर संख्या z इक्वल प्लस 3 टू आई ये स्वरूप मे सौ पहला तो आपेली संकर संख्या ने x प्लस आई वाय સંકર સંખ્યા નું ધ્રુવીય સ્વરૂપ શું છે? ઝેડ ઇક્વલ ટુ આર ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ ઇન્ટુ સાઇન થીટા, જ્યાં આર શું છે તો મૂળ ઝેડ એટલે કે રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આપણે શું લખીશું? એક્સ ના બદલે એક છે, એટલે એક નો વર્ગ એક, વર્ગમૂળ ત્રણ નો વર્ગ પણ. એટલે આપણે કેટલા મળ્યા? ચાર વર્ગમૂળ બે. બરાબર છે, એટલે આર ની વેલ્યુ થઈ. હવે આપણે શોધવાનો છે થીટા. થીટા એટલે કોણાંક, મુખ્ય કોણાંક. બરાબર સમજો, બરાબર બે સૂત્ર આપણી પાસે છે, એક્સ ઇક્વલ ટુ આર કોસ વાય ઇક્વલ ટુ આર સાઈન. આ સૂત્ર કેવી રીતે આયા આગળ આપણે થિયરીમાં જોયું છે, આની આગળનું. બરાબર, એ છતાં તમે ફરીથી જોઈ શકો છો. એક્સ ની વેલ્યુ 1 છે, r ની વેલ્યુ 2 છે cos થીટા, y ની વેલ્યુ રૂટ 3 છે, r ની વેલ્યુ 2 છે ઇન્ટુ sin cos થીટા થશે 1/2, sin થીટા થશે રૂટ 3/2. બરાબર, હવે તમારે શું જોવા? સૌથી પહેલા cos અને sin બંનેની વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ છે? બંનેની વેલ્યુ પોઝિટિવ છે. પોઝિટિવ એટલે એનો મતલબ એવો થયો કે એક્સ અને વાય બંને પોઝિટિવ છે. કોસ પોઝિટિવ હોય તો એક્સ પોઝિટિવ હોય, સાઇન પોઝિટિવ હોય તો વાય પોઝિટિવ. બરાબર, અહીંયા બંને પોઝિટિવ છે. બંને પોઝિટિવ છે એનો મતલબ આપણી સંકર સંખ્યા પ્રથમ ચરણમાં છે. સંકર સંખ્યા ક્યાં છે? આપણી પ્રથમ ચરણમાં છે. બરાબર છે, અહીંયા આપણી કોઈ સંકર સંખ્યા હશે. ધારો કે ઝેડ અહીંયા છે, કે આપણો આ થીટા શોધવો છે. થીટા કેટલો છે? તો જુઓ, સાઇન ની વેલ્યુ રૂટ 3/2 ક્યારે આવે? તો થીટા પાઈ બાય 3 હોય તો. અથવા તો કોસ ની વેલ્યુ 1/2 ક્યારે આવે? થીટા પાઈ બાય 3. બરાબર, થીટા થયો પાઈ બાય. હવે આ આપણો મુખ્ય કોણાંક છે કે કેમ એ ચેક કરવું પડે, તો એના માટે શું કરવાનું છે? આપણો જે આ ખૂણો છે પાઈ બાય 3, એ માઇનસ પાઈ થી પ્લસ પાઈ માં હોવો, ઓપન ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાઈ થી પ્લસ, ઓપન ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાઈ થી પ્લસ. આનો મતલબ માઇનસ પાઈ માઇનસ 180 ની ગણતરી કરી નથી, અને આ રીતે લખાય માઇનસ પાઈ બાય 3 લેસ ધેન થીટા, લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. આ જે રેન્જ છે એને આપણે અંતરાલ જે છે એને લેસ ધેન ગ્રેટર ધેન નિશાનીમાં કેવી રીતે લખાશે? સોરી, થીટા ક્યાં છે? થીટા આપણો પાઈ બાય 3 છે. થીટા ક્યાં છે? માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. બરાબર, આ ક્લોઝ ઇન્ટરવલ છે એવું કહેવાશે.
ઓપન ઇન્ટરવલ છે. ઓપન ઇન્ટરવલ એટલે માત્ર લેસ ધેન, ક્લોઝ ઇન્ટરવલ એટલે લેસ ધેન ઓર ઇક્વલ. આ રેન્જમાં આપણો થીટા હોય એટલે કે ખૂણો હોય તો એ મુખ્ય પૂર્ણાંક છે એવું કહેવાય. એટલે આપણો મુખ્ય પૂર્ણાંક મળી ગયો પાઈ બાય 3 બરાબર. હવે આપણે ધ્રુવીય સ્વરૂપ લખીશું એનું. ધ્રુવીય સ્વરૂપ શું થશે? માટે ધ્રુવીય સ્વરૂપ ઝેડ ઇક્વલ ટુ શું થશે? ઝેડ ઇક્વલ ટુ તો આપણું ધ્રુવીય સ્વરૂપ છે આર ઇન્ટુ કોસ થીટા પ્લસ આયોટા સાઇન થીટા. એટલે આર ની વેલ્યુ 2 કોસ પાઈ બાય 3 પ્લસ સાઇન પાઈ બાય 3 ઇન્ટુ આર એન્ડ ધ્રુવીય સ્વરૂપ. તમે આ કોસ પાઈ બાય 3 અને સાઇન પાઈ બાય 3 ની વેલ્યુ મૂકશો પછી અહીંયા બે વડે ગુણાકાર કરશો તો તમને પાછો જવાબ મળશે 1 પ્લસ 2 થી. એ તમારો આન્સર સાચો કે ખોટો ત્યાંથી ખબર પડી જશે બરાબર. આવો જ એક બીજો એક્ઝામ્પલ. આ પ્રથમ ચરણમાં સંકર સંખ્યા હતી બરાબર. બીજો એક્ઝામ્પલ ઝેડ ઇક્વલ ટુ માઇનસ રૂટ 3 પ્લસ આઈ સંકર સંખ્યાનો માનાંક અને કોનાંક શોધી તેને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવે. સૌથી પહેલા આપેલી સંકર સંખ્યાને x પ્લસ iy સાથે સરખાવી છે. તો x ઇક્વલ ટુ થશે માઇનસ રૂટ 3, y ઇક્વલ ટુ થશે 1. હવે માનાંક શોધીએ. માનાંક એટલે આર પ્રથમ મૂળ ઝેડ રૂટ એક્સ સ્ક્વેર એટલે માઇનસ રૂટ 3 નું સ્ક્વેર 3 પ્લસ વાય સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 એટલે કે 2. માનાંક કેટલો થયો? 2. કોણાંક શોધવો છે તો એના માટે આપણી પાસે સૂત્ર છે એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા વાય ઇક્વલ ટુ આર સાઇન. x ની વેલ્યુ માઇનસ રૂટ 3 છે, r ની વેલ્યુ 2 છે, y ની વેલ્યુ 1 છે, r ની વેલ્યુ 2 છે. માટે માઇનસ રૂટ 3 બાય 2 ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, 1 બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન. એટલે કોસ ની વેલ્યુ ઋણ અને સાઇન ની વેલ્યુ ધન, એટલે કે x ઋણ અને y ધન. એવું જ છે. જો એક્સ ઋણ અને વાય ધન એટલે કયું ચરણ થયું? બીજું ચરણ. આપણી સંકર સંખ્યા બીજા ચરણમાં છે બરાબર. એટલે ધારો કે અહીંયા આપણી સંકર સંખ્યા છે એવું સમજી. હવે આપણો ખૂણો કેવી રીતે શોધાય એ મહત્વની વાત છે. ખૂણો કેવી રીતે શોધાશે? માઇનસ પાય થી પ્લસ પાય માં હોવું જોઈએ આપણો ખૂણો આમ મેળવવું બરાબર. પરંતુ આજે સાઇન ની વેલ્યુ 1/2 આપી છે એટલે થીટા કેટલો થયો અત્યારે હાલ પૂરતો? સાઇન ની વેલ્યુ 1/2 એટલે કે પાય બાય 6. કોસ ની વેલ્યુ રૂટ 3/2 પણ માઇનસ માં એટલે પાય બાય 6 તો ખરા પણ બીજા ચરણના પાઈ બાય 6 છે. તેથી તમને એવું પૂછવામાં આવે કે સાઇન ની વેલ્યુ 1/2 અને કોસ ની વેલ્યુ માઇનસ 3/2 એ બીજું ચરણ તો થયું પણ આ દર્શાવે છે શું? થીટા બરાબર પાઈ બાય 6 એટલે બીજા ચરણના પાઈ બાય 6 એટલે ખરી રીતે તમને આ ખૂણો પાઈ બાય 6 મળ્યો. પણ આપણે તો આમ આપવાનું છે, તમને આટલો ખૂણો મળ્યો છે પાઈ બાય 6.
आना पर थी तो आपने एटलीस्ट खबर पड़ सके थीटा पाई बाय सिक्स हे बीजा चरण में पाई बाय सिक्स अँ थी आटलो खूणो पाई बाय सिक्स आ रेन्ज आप तो आम आप मापीशू आखो खूणो आम पाई थे जीरो थी माड़ी ने पाई से એમાંથી પાઈ બાય સિક્સ બાદ કરીશું એટલે બીજા ચરણનો કોઈ ખૂણો માપવો હોય તો સૂત્ર આવું છે વળાંક બરાબર પાઈ માઇનસ આપણો જે થીટા હોય એટલે થીટા અહીંયા શું થશે વળાંક પાઈ માઇનસ બીજું ચરણ એટલે પાઈ માઇનસ કરવાનું યાદ પ્રથમ ચરણ એટલે થીટા બરાબર થીટા જ મૂકી દેવાનું બીજા ચરણમાં પાઈ માઇનસ કયો ખૂણો તો સાઇન થીટા બરાબર વન બાય ટુ ક્યારે આવે પાઈ બાય સિક્સ હોય તો એટલે થીટા થયા સારું પાઈ બાય સિક્સ આ સમજી લેજો બરાબર પ્રથમ ચરણમાં જે ખૂણો હોય એનું એ મૂકી દો બીજા ચરણમાં શું કરવાનું આપણો ખૂણો પાઈ માઇનસ કરવો પડે પાઈ માઇનસ ખૂણો પાઈ માઇનસ થીટા તો આપણને આપણી રેન્જમાં માઇનસ પાઈ થી પ્લસ પાઈ વાળી રેન્જમાં મુખ્ય કોણાંક મળશે બરાબર હવે આને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવી દઈએ ધ્રુવીય સ્વરૂપ શું છે ઝેડ આર ઇન્ટુ કોસ થીટા પ્લસ આયોટા સાઇન થીટા આ રીતે આપણને ટુ મળ્યા છે કોસ કેટલા મળ્યા ફાઈવ પાઈ બાય સિક્સ પ્લસ આઈ ઇન્ટુ સાઇન ફાઈવ પાઈ બાય સિક્સ બરાબર આપણું ધ્રુવીય સ્વરૂપ એટલે કે જે આપણી સંકર સંખ્યા હતી માઇનસ રૂટથી પ્લસ આઈ બરાબર એ સંકર સંખ્યા અને આ ધ્રુવીય સ્વરૂપ વાળી સંકર સંખ્યા બંને સેમ જ છે કોઈ ફરક નથી તમે આના મૂલ્યો મૂકશો કોસ ફાઈવ પાઈ બાય સિક્સ અને સાઇન ફાઈવ પાઈ બાય સિક્સ તો જવાબ તમને કયો મળશે માઇનસ રૂટથી પ્લસ આઈ જ મળશે બરાબર છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઝેડ ઇક્વલ ટુ માઇનસ વન માઇનસ રૂટ થ્રી આઈ તમે જોઈ શકો છો અહીંયા કે એક્સ અને વાય બંને માઇનસ છે એટલે આ સંકર સંખ્યા ત્રીજા ચરણમાં છે બરાબર સૌથી પહેલા આપેલી સંકર સંખ્યાને એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાવો બરાબર શું મળશે એક્સ ની વેલ્યુ માઇનસ વન વાય ની વેલ્યુ માઇનસ રૂટ થ્રી આર મળશે મોડ ઓફ ઝેડ રૂટ માઇનસ વન નો સ્કેર વન અને માઇનસ રૂટ થ્રી નો સ્કેર થ્રી એટલે કે ટુ બરાબર એટલે આર ની વેલ્યુ કેટલી મળી આપણને એટલે કે ઝેડ નો માનાંક મળ્યો ટુ હવે કોનાંક શોધીશું તો સૂત્ર છે આપણું એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા અને વાય ઇક્વલ ટુ આર સાઇન થીટા એક્સની વેલ્યુ છે માઇનસ વન આર છે ટુ કોસ થીટા વાયની વેલ્યુ છે માઇનસ રૂટ થ્રી આરની વેલ્યુ છે ટુ સાઇન થીટા બરાબર છે તો કોસ થીટા થયા માઇનસ વન બાય ટુ અને સાઇન થીટા થયા માઇનસ રૂટ થ્રી બાય ટુ હવે આ સંકર સંખ્યા ત્રીજા ચરણમાં છે બરાબર સમજો ત્રીજા ચરણની સંકર સંખ્યા માટે મુખ્ય પૂર્ણાંક કેવી રીતે શોધી શકાય એ જુઓ એટલે આપણે જે ખૂણો છે એ હવે આમ નથી માપવા આપણો ખૂણો ઝીરોથી પાઈમાં હોવો જોઈએ માઇનસ પાઈથી પાઈમાં ઝીરોથી પાઈમાં એટલે પહેલું બીજું ચરણ થયું માઇનસ પાઈથી પાઈ એટલે ચારે ચાર ચરણની વાત થઈ ગઈ માઇનસ પાઈ પણ જ્યાં પાઈ છે એક જગ્યાએ આવશે એટલે માઇનસ પાઈથી પ્લસ પાઈ બરાબર જો તમે આ ખૂણો આમ માપો તો પાઈ કરતાં મોટો થઈ જાય એટલે આપણો જે કોણાંક થયો એ ખોટો પડે મુખ્ય કોણાની વ્યાખ્યા શું છે આપણો ખૂણો કેવી રીતે હોવો જોઈએ માઇનસ પાઈ થી પાઈના અંતરાલ આ અંતરાલમાં હોવો બરાબર છે તો એ ખૂણો માપવાની પદ્ધતિ શું છે સમજો સૌથી પહેલા તો સાઇન થીટા
અને કોસ થીટા બંનેની વેલ્યુ ઋણ છે એટલે ત્રીજું ચરણ છે નક્કી થઈ બરાબર. પહેલા ચરણ નક્કી કરો, પછી હવે આપણો પેલા નોર્મલ ખૂણો કયો છે એ શોધી. નોર્મલ ખૂણો મતલબ સાઈન થીટાની વેલ્યુ આ માઇનસ વગર જોઈએ તો રૂટ થ્રી બાય ટુ ક્યારે આવે, પાઈ બાય થ્રી એ, એટલે આપણો ખૂણો પાઈ બાય થ્રી છે પણ ત્રીજા ચરણનો પાઈ બાય થ્રી, એટલે આ ખૂણો પાઈ બાય થ્રી છે. આપણી સંકર સંખ્યા અત્યારે અહીંયા છે ઝેડ, એટલે આ ખૂણો આમ નહીં માપી હવે બરાબર. આ ખૂણો કેમ માપીશ હવે, આ રીતે આમ માપીશ. આ ખૂણો માપવા હોય તો કેટલી માપાશે, તો આખો ખૂણો માઇનસ પાય અને એમાંથી પાય બાય થ્રી આમ ઉમેરવાના, એટલે જે થીટા છે કેટલી માપાશે માઇનસ પાય, એટલે અહીંથી આ ખૂણો આખો માઇનસ પાય થયો. પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવું છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે પ્લસ પાય બાય થ્રી. આ ભાગને કાઢી નાખવો છે આટલો ભાગ, તો આપણે અહીંયા પહોંચી શકીએ, એટલે આ થયા માઇનસ પાય પ્લસ પાય બાય થ્રી એટલે કે ટુ પાય બાય થ્રી. ત્રણ લસા લીધું, માઇનસ થ્રી પાય પ્લસ પાય એટલે માઇનસ ટુ પાય બાય થ્રી, રાઈટ. એટલે માઇનસ ટુ પાય બાય થ્રી આપણી રેન્જમાં છે, હવે જોઈ લો, ચેક કરી લો. માઇનસ ટુ પાય બાય થ્રી એટલે માઇનસ કેટલા થયા, એકસો ને વીસ અંશ થયા, માઇનસ એકસો વીસ અંશ બરાબર ને. પાઈ બાય થ્રી એટલે સાઈઠ અંશ ગુણ્યા બે એટલે માઇનસ એકસો વીસ અંશ થયા. માઇનસ એકસો વીસ આ રેન્જમાં છે, માઇનસ એકસો એસી થી પ્લસ એકસો એસીમાં તો છે, એટલે આપણો મુખ્ય કોણ માઇનસ ટુ પાઈ બાય બરાબર. એને લખીશું ઓપન ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાઈ ટુ પાઈ, એનું ધ્રુવીય સ્વરૂપ દર્શાવી દઈએ. ઝેડ ઇક્વલ ટુ ધ્રુવીય સ્વરૂપ શું થાય છે, આર કોસ થીટા પ્લસ આયોટા સાઇન થીટા. આર એટલે ટુ મળ્યા, કોસ થીટા એટલે કેટલા લખીશું માઇનસ ટુ પાઈ બાય, માઇનસ ટુ પ્લસ આઈ સાઇન થીટા એટલે માઇનસ ટુ પાઈ બરાબર છે. આપણું ધ્રુવીય સ્વરૂપ થયું રાઈટ. એટલે સૌથી પહેલા કોઈ પણ સંકર સંખ્યા ધારો કે ત્રીજા ચરણમાં હોય તેને માપવાની પદ્ધતિ કઈ, મુખ્ય કોણક શોધવા માટે હા, ખાલી તેને માપવાની પદ્ધતિ કઈ, પહેલા આમ જાઓ અને પછી પાછા અહીંયા સુધી આવો, એટલે અહીંયા સુધી આ થયા માઇનસ પાય અને પ્લસ પાય પ્લસ પાય બાય થ્રી. આ જે કઈ હોય, પાય બાય થ્રી હોય, પાય બાય સિક્સ હોય, પાય બાય ફોર હોય, ગમે તે, એટલે માઇનસ પાય પ્લસ થીટા થાય. આ ત્રીજા ચરણની વાત કરું. બીજા ચરણમાં હોય તો આનું જસ્ટ વિરોધી, એટલે માઇનસ પાય ના વિરોધી પાય, થીટા પ્લસ થીટા ના વિરોધી માઇનસ, એટલે પાય માઇનસ થીટા, જે આગળ આપણે જોયું બરાબર છે. એટલે ચારે ચાર ચરણમાં આપણને ખૂણો માપતા આવડવું જોઈએ. કઈ રેન્જમાં ખૂણો માપવાનો છે, માઇનસ પાય થી પાય, માત્ર મુખ્ય કોણાંકની જ વાત છે, બાકી તો ખૂણો આપણે આમ જ માપીશું બરાબર. અને આમ પણ માપી શકે ઘડિયાળના કાંટાની દિશામાં, પણ જ્યારે જ્યારે મુખ્ય કોણાંકની વાત આવે તો અંતરાલ યાદ રાખવાનો છે. એ અંતરાલ કયો છે, માઇનસ પાય થી પાય. માઇનસ પાય થી પાયના અંતરાલમાં ખૂણો માપવો હોય તો ચરણ પ્રમાણે તમારે યાદ રાખવાનું, પહેલા ચરણમાં મુખ્ય કોણાંક થીટા બરાબર થીટા, બીજા ચરણમાં મુખ્ય કોણાંક પાય માઇનસ થીટા, ત્રીજા ચરણમાં મુખ્ય કોણાંક માઇનસ પાય પ્લસ થીટા જસ્ટ આનું વિરોધી, અને ચોથા ચરણમાં મુખ્ય કોણાંક જસ્ટ આનું વિરોધી માઇનસ બરાબર. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે, એટલે તમને તમારો ખૂણો આ અંતરાલમાં મળી જશે બરાબર. કોઈ પણ સંકર સંખ્યા માટે ચાર વિકલ્પ છે, કાં તો પ્રથમ ચરણમાં હોય, કાં તો દ્વિતીય ચરણમાં હોય, કાં તો તૃતીય ચરણમાં હોય, કાં તો ચતુર્થ ચરણ. જો અક્ષો પર સંકર સંખ્યા હોય તો આપણને ખૂણો જલ્દી મળી જાય,
બરાબર. પણ જો ચરણમાં હોય પ્રથમ દ્વિતીય તૃતીય કે ચતુર્થ તો ખૂણો કઈ રીતે શોધાય એ આપણે ફરી સમજી લઈએ. ધારો કે કોઈ સંખ્યા પ્રથમ ચરણમાં હોય તો આપણે ખૂણો આટલો માપીશું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, બરાબર, જે આવતો હોય પાઈ બાય સિક્સ, પાઈ બાય થ્રી, પાઈ બાય ફોર જે આવતો. ધારો કે બીજા ચરણમાં હોય તો કઈ રીતે માપીશું ખૂણો? અહીંથી આખો પાય અને પછી આ બાદ કરીશું આને કાઢી નાખીશું, બરાબર છે. અહીંથી પેલા આખું માપીશું આમ પાય, ઝીરો થી પાય, અને પછી આટલો ખૂણો આપણે કાઢી નાખીશું એટલે થીટા બરાબર પાય માઇનસ થીટા લખીશું. આપણો મુખ્ય કોણાંક અહીંયા લખીશું થીટા બરાબર થીટા. ધારો કે કોઈ સંખ્યા ત્રીજા ચરણમાં હોય તો માન લો કે આ થીટા મળ્યો આપણને, તો આપણે માપીશું કેવી રીતે હવે? અને તો આમ નહીં માપીએ, હવે આ ઝીરો અને આ પાય છે, પાય પ્લસ થીટા નહીં કરી, કારણ કે પાય પ્લસ થીટા કરીશું તો આપણી રેન્જ જે છે માઇનસ પાય થી પાય એની બહાર નીકળી જશે. એટલે આપણે તો રેન્જની અંદર લાવો છે, એટલે આ ખૂણો પહેલાં અહીંથી આમ જશે તો માઇનસ પાય ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે માઇનસ પાય અહીંયા જ આવશે, જ્યાં આગળ પાય છે ત્યાં માઇનસ પાય આવે, એટલે માઇનસ પાય અહીંયા જ આવશે અને એમાં થીટા ઉમેરીશું એટલે થીટા બરાબર શું થશે? માઇનસ પાય પ્લસ થીટા, બરાબર છે. અને જો ચોથા ચરણમાં હોય તો એ ખૂણો આમ નહીં માપીએ, બરાબર, આ જે ખૂણો છે એ ખૂણો કેવો થશે? માઇનસ થીટા થશે, થીટા બરાબર માઇનસ થીટા. પ્રથમ ચરણ માટે શું થાય? થીટા બરાબર થીટા. તમારે પહેલા નોર્મલ જે ખૂણો હોય મૂલ્ય પ્રમાણે એ શોધી કાઢવાનું, પણ પછી ચરણ પ્રમાણે આ સૂત્ર એપ્લાય કરી દેવાના છે. બીજા ચરણમાં થીટા કઈ રીતે મપાશે? પાય માઇનસ થીટા. બીજા ચરણમાં કઈ રીતે જવાય? પાય માઇનસ થીટા. ત્રીજા ચરણમાં કઈ રીતે જવાય? આમ તો જવાય પાય પ્લસ થીટા, પણ પાય પ્લસ થીટામાં રૂપાંતર કરવાથી આપણી રેન્જ ની બહાર નીકળી જવાય, એટલે માઇનસ પાય પ્લસ થીટા કરવા પડે, બરાબર. અને ચોથા ચરણમાં આમ નહીં જવાની, કારણ કે આમ તો પાય આ ઝીરો અહીંયા હોય તો ઝીરો પાય પછી આ પાય ની ઉપર ગયા એટલે આપણી રેન્જ ની બહાર નીકળી જાય, મતલબ આને ઊંધું આવવું પડે, ઊંધું આવવું પડે એટલા માટે થીટા બરાબર માઇનસ થીટા. આ ચાર સૂત્રો આપણા મુખ્ય છે, બરાબર છે. એટલે કોઈ પણ સંકર સંખ્યા પહેલા ચરણમાં તો જે ખૂણો હોય એટલે લખો, ચોથા ચરણમાં તો આની બિલકુલ વિરુદ્ધ નિશાની જુઓ, થીટા તો માઇનસ થીટા, બીજા અને ત્રીજા ચરણની નિશાની વિરુદ્ધ છે, જો અહીંયા પાય માઇનસ થીટા છે તો અહીંયા માઇનસ પાય પ્લસ થીટા છે, રાઈટ. એક બીજું એક્ઝામ્પલ જુઓ, વન માઇનસ આઈ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. પેલા તો ધારી લઈએ, ધારો કે ઝેડ ઇક્વલ ટુ વન માઇનસ આઈ, આ સંકર સંખ્યાને એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાઈએ તો આપણને શું મળે? એક્સ ઇક્વલ ટુ વન અને વાય ઇક્વલ ટુ માઇનસ વન. તો આર શું મળશે? ઝેડનો માનાંક રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્રમાણે વન સ્ક્વેર પ્લસ માઇનસ વનનો સ્ક્વેર, એટલે કે રૂટ ટુ. એટલે આર બરાબર રૂટ ટુ મળ્યા. હવે આપણે શોધીશું કોણાંક, એટલે એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા અને વાય ઇક્વલ ટુ આર સાઇન થીટા. આ બે આપણા સૂત્રો છે. એક્સ કેટલા છે? વન. આરની વેલ્યુ રૂટ ટુ કોસ થીટા. વાય કેટલા છે? માઇનસ વન. આરની વેલ્યુ રૂટ ટુ ઇન્ટુ સાઇન થીટા. તો કોસ થીટા શું થશે? વન અપોન રૂટ ટુ. અને સાઇન થીટા શું થશે? માઇનસ વન બાય રૂટ ટુ. એટલે અહીંથી આપણને એટલી ખબર પડી ગઈ કે સંકર સંખ્યા કયા ચરણમાં છે? કોસ ધન અને સાઇન ઋણ સંકર સંખ્યા ચોથા ચરણમાં છે,
बराबर। हवे चौथा चरण नो कयो खूणो, तो जो कॉस नी वेल्यू वन बाय रूट टू, साइन नी वेल्यू वन बाय रूट टू, हमणा माइनस निशानी निशानी ने आपणे भूली जईए, तो साइन अने कॉस बंने नी वेल्यू वन बाय रूट टू, एनो मतलब पाई बाय फोर, आपणो खूणो पाई बाय फोर, चौथा चरण नो पाई बाय फोर, बराबर। और चौथा चरण में कोई खूणो होय तो आपणे शुं जोयुं, एनो मुख्य गुणांक कई रीते शोधाय, બરાબર। અહીંયા ધારો કે આપણો ખૂણો છે ચોથા ચરણ, જરૂરી નથી કે આ વર્તુળ હોય, ચોથા ચરણમાં આપણી સંકલ સંખ્યા છે માની લો, તો આપણે હવે આમ ખૂણો નથી માપવાનો, કારણ કે આ તો પાઈ થી વધી જશે, આ જીરો છે આ પાઈ છે, એટલે આપણે આમ ખૂણો માપીશું, પણ આ ખૂણો કેટલો થયો, તો પાઈ બાય ફોર તો ખરો જ, કારણ કે વન બાય રૂટ ટુ કિંમત આવે છે સાઈન ની અને કોસ ની, એટલે પાઈ બાય ફોર તો ખરો જ, પણ ચોથા ચરણ મારે ઘડિયાળના કાંટાની દિશામાં માપવો છે, એટલે આ માઇનસ પાઈ બાય ફોર થયો, તો મુખ્ય કોણાંક અહીંયા શું લખાશે, થીટા ઇક્વલ ટુ માઇનસ થીટા, એટલે માઇનસ પાઈ બાય ફોર, થીટા ઇક્વલ ટુ માઇનસ થીટા પ્રમાણે, બરાબર। હવે ધ્રુવીય સ્વરૂપ લખીએ તો શું લખાય, માટે ઝેડ નું ધ્રુવીય સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ કોસ થીટા પ્લસ આયોટા સાઇન થીટા, આર એટલે રૂટ ટુ, કોસ ખૂણો છે માઇનસ પાઈ બાય ફોર, પ્લસ આઈ સાઇન ખૂણો થયો માઇનસ પાઈ બાય ફોર, બરાબર આપણો આન્સર રહેશે, રાઈટ। એક બીજો એક્ઝામ્પલ જોઈએ, માઇનસ વન માઇનસ આઈ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો, ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવું હોય તો આર અને થીટા શોધવા પડે, બરાબર। સૌથી પહેલા આપણે નામ આપી દઈએ ઝેડ ઇક્વલ ટુ માઇનસ વન માઇનસ આઈ ને એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાવ, એટલે એક્સ ની વેલ્યુ માઇનસ વન અને વાય ની વેલ્યુ પણ માઇનસ વન, તો આર ઇક્વલ ટુ શું થશે, રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્રમાણે, એક્સ સ્ક્વેર એટલે માઇનસ વન નો સ્ક્વેર વન, વાય સ્ક્વેર એટલે માઇનસ વન નો સ્ક્વેર વન, એટલે કિંમત મળી રૂટ ટુ, બરાબર। હવે મુખ્ય કોણાંક શોધવા માટે આપણે બે સૂત્રોનો ઉપયોગ કરીશું, એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા, વાય ઇક્વલ ટુ આર સાઇન થીટા, એટલે એક્સ એટલે માઇનસ વન, આર એટલે રૂટ ટુ કોસ થીટા, કોસ થીટા શું થવાના છે, માઇનસ વન બાય રૂટ, ચલો વાય એટલે માઇનસ વન, આર એટલે રૂટ ટુ સાઇન થીટા, તો સાઇન થીટા શું થવાના છે, માઇનસ વન બાય રૂટ, એટલે બંને માઇનસ, કોસ અને સાઇન બંને માઇનસ, એક્સ અને વાય બંને માઇનસ, એવું પણ ચાલે, તો સંકર સંખ્યા કયા ચરણમાં છે, ત્રીજા ચરણમાં છે, તો આપણો કોણાંક કયો, મુખ્ય કોણાંક, મુખ્ય કોણાંકનું સૂત્ર શું, તો આપણો પહેલાં નોર્મલ જે ખૂણો છે શોધી કાઢીએ, પાઈ બાય ફોર થયો, કોસનું મૂલ્ય વન બાય રૂટ ટુ, સાઇનનું મૂલ્ય વન બાય રૂટ ટુ, હમણાં માઇનસ નિશાનીને કન્સિડર કરતા નથી, તો ખૂણો થયો પાઈ બાય ફોર, અને આપણને ખબર છે કે કોઈ સંકર સંખ્યા ત્રીજા ચરણમાં હોય તો આપણે એને કેવી રીતે મુખ્ય કોણાંક શોધીએ છીએ, ત્રીજા ચરણમાં સંકર સંખ્યા હોય તો આમ નથી ખૂણો માપતા, આપણે આમ માપીએ છીએ, બરાબર આ રીતે આ ખૂણો ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે અહીંથી આટલો માઇનસ પાઈ થશે અને એમાં આ ખૂણો આપણો ઉમેરાશે, આ ખૂણો કેટલો આપણે શોધ્યો છે, પાઈ બાય ફોર, કારણ કે કોસનું અને સાઇનનું મૂલ્ય વન બાય રૂટ ટુ ક્યાં આગળ હોય, પાઈ બાય ફોર, એટલે આપણો મુખ્ય કોણાંક શું થશે, માઇનસ પાઈ, અહીંથી આટલો ભાગ થયો માઇનસ પાય, અર્ધવર્તુળ થયું આખું,
माइनस पाई अने प्लस घड़ियाळना काटानी विरुद्ध दिशामां एटले प्लस आपणो थीटा, थीटा एटले पाई बाय फोर एटले माइनस थ्री पाई बाय फोर एटले के संकर संख्यानुं ध्रुवीय स्वरूप हवे शुं लखाशे आर नी वेल्यू रूट टू मळी अने थीटा केटलो मळ्यो माइनस थ्री पाई बाय फोर એટલે ઝેડ નું ધ્રુવીય સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર છે આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. આર કોસ થીટા એટલે એક્સ અને આર સાઇન થીટા એટલે વાય, બરાબર. આર ની વેલ્યુ રૂટ ટુ કોસ માઇનસ થ્રી પાઈ બાય ફોર પ્લસ આઈ ઇન્ટુ સાઇન માઇનસ થ્રી પાઈ બાય, બરાબર. આ ધ્રુવીય સ્વરૂપ થયું. ધારો કે એક એક્ઝામ્પલ આવું છે, આઈ ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવું. એટલે સંકર સંખ્યા આઈ ક્યાં આગળ છે? પહેલા તો માત્ર કાલ્પનિક ભાગની વાત છે, એટલે અહીંયા હશે. આ સંકર સંખ્યાને આ રીતે લખાય, ઝેડ ઇક્વલ ટુ આઈ, એટલે કે ઝેડ ઇક્વલ ટુ ઝીરો પ્લસ આઈ ને એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાવતા તો એક્સ ઇક્વલ ટુ ઝીરો, વાય ઇક્વલ ટુ વન. તો આર ઇક્વલ ટુ મૂળ ઝેડ ઇક્વલ ટુ રૂટ ઝીરો સ્ક્વેર પ્લસ વન સ્ક્વેર, એટલે રૂટ વન એટલે વન, બરાબર છે. હવે ખૂણો કેટલો થયો? આ ખૂણો તો શોધવાની જરૂર જ નથી, આ પાઈ બાય ટુ થયો. અક્ષ પર ખૂણો હોય તો શોધવાની કોઈ જરૂર નથી, પાઈ બાય. અહીંયા હોય તો વાય અક્ષની ઋણ દિશા પર તો માઇનસ પાઈ બાય. પછી એક્સ અક્ષની ધન દિશા પર હોય તો ઝીરો અને એક્સ અક્ષની ઋણ દિશા પર હોય તો આપણો અંતરાલ આવો છે માઇનસ પાઈ ટુ પ્લસ પાઈ, ઓપન ક્લોઝ ઇન્ટરવલ. એટલે આપણો અહીંયા જો સંકર સંખ્યા હોય તો ખૂણો કેટલો કહેવાય? પાઈ, બરાબર. ધ્રુવીય સ્વરૂપ ડાયરેક્ટ લખું છું કારણ કે અહીંયા લખીશ થીટા ઇક્વલ ટુ પાઈ બાય, બરાબર. ધ્રુવીય સ્વરૂપ લખીએ આર કોસ થીટા પ્લસ આઈ ઇન્ટુ સાઇન થીટા. આરની વેલ્યુ વન, કોસ પાઈ બાય ટુ પ્લસ આઈ ઇન્ટુ સાઇન પાઈ બાય ટુ. આરની વેલ્યુ વન એટલે ગુણાકાર કરીએ તો વન ઇન્ટુ કોસ પાઈ બાય ટુ પ્લસ આઈ ઇન્ટુ સાઇન પાઈ બાય ટુ. આ ધ્રુવીય સ્વરૂપ થયું. કોસ પાઈ બાય ટુની વેલ્યુ ઝીરો, સાઇન પાઈ બાય ટુની વેલ્યુ વન, એટલે ઝીરો પ્લસ આઈ ઇન્ટુ વન એટલે આઈ, મળી ગયું. એટલે કે અહીંયા વાસ્તવિક ભાગ નથી, વાસ્તવિક ભાગ નથી એનો મતલબ સંકર સંખ્યા વાય અક્ષ પર, કાલ્પનિક અક્ષ કહેવાશે, કાલ્પનિક અક્ષ પર હશે. એટલે કાલ્પનિક અક્ષ પરનો ખૂણો કયો? કાં તો પાઈ બાય ટુ આવે, કાં તો માઇનસ પાઈ બાય. ઉપર હોય તો પાઈ બાય ટુ અને નીચે હોય તો માઇનસ, બરાબર. બીજો એક એક્ઝામ્પલ જોઈએ, માઇનસ થ્રી ને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. ઝેડ ઇક્વલ ટુ માઇનસ થ્રી, એટલે કે માઇનસ થ્રી પ્લસ ઝીરો આઈ ને એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાવતા એક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી મળશે અને વાય ઇક્વલ ટુ ઝીરો મળશે. તો આર ઇક્વલ ટુ મોડ ઝેડ રૂટ એક્સ સ્ક્વેર એટલે નાઇન, માઇનસ થ્રી નો સ્ક્વેર નાઇન, વાય સ્ક્વેર એટલે ઝીરો એટલે કે થ્રી, બરાબર. હવે થીટા કેટલો મળશે? તો અહીંયા થીટા તો આપણને ડાયરેક્ટ મળી જાય છે. જો સંકર સંખ્યા ક્યાં છે આપણી? માઇનસ થ્રી એટલે અહીંયા એક્સ અક્ષની ઋણ દિશા પર, એટલે આપણો ખૂણો કેટલો? પાય. થીટા ઇક્વલ ટુ પાય, તમે શોધશો તો પણ પાય જ આવશે.
एक्स इक्वल टू आर कॉस थीटा और वाई इक्वल टू आर साइन थीटा ना सूत्र थी शोधो तो पण पाई ज आवशे केम के आपणो खूणो आम मापवानो छे आ रीते पाई बराबर छे આમ ઊંધો કેમ નથી માપવાનો અહીંયા કારણ કે માઇનસ પાઈને ગણતરીમાં લેવાના નથી આપણો અંતરાળ કયો છે ઓપન ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાઈ ટુ પ્લસ પાઈ એટલે પ્લસ પાઈ રાખવાના છે આપણો ખૂણો કયો થયો પાઈ થયો ધ્રુવીય સ્વરૂપ લખી દઈએ ધ્રુવીય સ્વરૂપ શું થશે ઝેડ ઇક્વલ ટુ આર ઇન્ટુ કોસ થીટા પ્લસ આયોટા સાઇન થીટા બરાબર એટલે આર ની વેલ્યુ આપણને કેટલી મળી છે થ્રી કોસ થીટા એટલે પાય પ્લસ આઈ સાઇન પાય ચેક કરી લો આપણને જવાબ મળી ગયો કોસ પાય એટલે માઇનસ વન સાઇન પાય એટલે ઝીરો માઇનસ વન ઇન્ટુ થ્રી એટલે માઇનસ થ્રી બરાબર આ રીતે તમે કોઈ પણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ લખી શકો છો અહીંયા સેલ્ફ પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ આપું છું એ તમારે જોવાના રહેશે પહેલું એક્ઝામ્પલ છે કે સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો બરાબર ટુ પછી જસ્ટ માઇનસ આઈ આ બંને સંકર સંખ્યા કોઈ અક્ષ પર છે અહીંયા કાલ્પનિક ભાગ નથી અને અહીંયા વાસ્તવિક ભાગ નથી બરાબર માઇનસ વન પ્લસ આઈ રૂટ થ્રી પ્લસ આઈ બરાબર આ ચાર એક્ઝામ્પલ તમારે જોવાના રહેશે રાઈટ થેન્ક યુ